પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી. સુરત શહેરમાં પ્લોટ પચાવી પાડનાર માથાભાર ઈસમો સામે ફરિયાદ નોંધાવનાર પીડિત મહિલાના સલાહકાર પર હિંસક હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. હુમલાખોરો બેઝબોલના ફટકા લઈને તૂટી પડ્યા હતા. હાથ અને પગે ફ્રેક્ચર અને મોઢા પર મૂઢમાર મરાયો છે. ભેસ્તાન ઉમિત કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના 4 પ્લોટ પર રૂપિયા 10 જૂના સ્ટેમ્પ પેપર પર બોગસ લખાણ ઉભી કરીને પચાવી પાડનાર માથાભાર ઈસમો સામે ફરિયાદ નોંધાવનાર પીડિત મહિલા કે તેના સલાહકાર ઉપર જાહેરમાં હિંસક હુમલો થતા ચર્ચાનો વિષય બન્યો છે. સોમવારે બપોરે થયેલા હુમલા બાદ શકીલ અહેમદ શેખને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાયા બાદ ખટોદરા પોલીસે હુમલાખોરો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. એટલું જ નહીં, શકીલભાઈ જણાવ્યું કે હુમલાખોરો મારી ઓફિસથી જ પીછો કરી રહ્યા હતા. હું એક મીડિયા હાઉસમાં ઇન્ટરવ્યૂ આપીને બહાર નીકળ્યો અને તરત જ મારા પર બેઝબોલના ફટકા લઈને તૂટી પડ્યા. શકીલભાઈને હાથ અને પગે ફ્રેક્ચર અને મોઢા પર મૂઢમાર હોવાનું જાણવા મળી રહ્યું છે. ખટોદરા સીઆરજી પંપની ગલીમાં અજાણી ઈસમોનો હુમલો. શકીલ શેખે જણાવ્યું હતું કે પ્લોટ પચાવી પાડનાર અસામાજિક તત્વો સામે હું એક ઇન્ટરવ્યૂ આપવા આવ્યો હતો. ત્યાંથી બહાર નીકળતા જ ખટોદરા સીએનજી પંપની ગલીમાં મારા પર કેટલાક અજાણ્યા ઈસમો ફટકા લઈને તૂટી પડ્યા. સોમવારની બપોરે જાહેરમાં થયેલા હુમલા બાદ બૂમાબૂમ થતા લોકો એકઠા થયા. ત્યારબાદ હુમલાખોરો નાસી છૂટ્યા. 108 મદદથી સારવાર માટે સિવિલ ખસેડાતા હાથ પગે ફ્રેક્ચર અને મોઢા પર મૂઢમાર હોવાનું સામે આવ્યું છે. સચિન પોલીસ સ્ટેશનમાં 12 નવેમ્બરે ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને તમામ આરોપીઓની કસ્ટડી થયા બાદ એક દિવસના પોલીસે રિમાન્ડ મેળવ્યા. આ દરમિયાન 14મીના રોજ બપોરે આ જમીન પ્રકરણને લઈને વાર્તાલાપ કરવા નીકળ્યા હોય ત્યારે શકીલભાઈને મારી નાખવાના ઈરાદે રિમાન્ડ હેઠળ આરોપીઓના માણસોએ તેમના પર હુમલો કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સંદર્ભે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને ન્યાયની માંગ કરવામાં આવી છે. ચાલ રહ્યા હતા જમીન બાબત કા બરાબર ખોટે કબજે રસીદ બના કે યુસુફ ખાન રસૂલ ખાન પઠાન, ઇબ્રાહીમ રસૂલ ખાન પઠાન, કલીમ શાહ મુનાફ શાહ ઇન લોકો કે ખિલાફ અરજી કરી હતી. અરજી સે FIR હુઈ, 12 તારીખ કો FIR દાખલ હો ગઈ ઓર તીનો જન કો એરેસ્ટ કિયા ઓર ઇનકી રિમાન્ડ મિલી એક દિન કી, જો રિમાન્ડ આજ પૂરી હોને કી હૈ ઓર ઇન લોગ 467, 68, 65, 66, 71, 447, 48, 51, 52, 120B, 34, 506 કે મુજબ ફરિયાદ ઇન લોગો કે ખિલાફ સચિન પોલીસ સ્ટેશન મેં દાખલ હુઈ 12 તારીખ. ઇસકી અદાવત રખ કે ઇનકી ગેંગ કા હી આદમી, યે લોગ ઓલરેડી યે ગુંડે હૈ, ઇબ્રાહીમ લંગડા નામ સે ગુંડે કે નામ સે જાના જાતા હૈ. યુસુફ પઠાન સુરત નવસર્જન ટ્રસ્ટ નામ માત્ર કો ચલાતા હૈ, અસલ કામગીરી ગુંડાગર્દી કા હૈ બરાબર. ઇનકી અદાવત રખ કે ઇન લોગોને આજ મેરે ઉપર મેને ઇસી FIR સચિન કી FIR દાખલ હુઈ હુઈ હૈ ઉસકે અવજ મેં મેં સંદેશ મેં ઇન્ટરવ્યુ દેને કે લીએ મેરે કો બુલાયા ગયા થા. મેં તથા અરજદાર તથા ઉનકી પત્ની તીનો જન હમ લોગ ઇન્ટરવ્યુ દે કે સંદેશ પ્રેસ મેં ઓર વાપિસ હો રહે થે ઓર સંદેશ પ્રેસ કે મુશ્કિલ સે 200 મીટર કી દૂરી કે અંદર મેં યે લોગ બેઝબોલ બેટ પકડ કે ઇનકે ગુંડો ને મેરે પે હમલા કિયા હૈ ઓર સુબહ સે યે લોગોને મુજે પતા ચલા હૈ કે મેરી ઓફિસ પે ઇન લોગોને વોચિંગ રખી થી ઓર જૈસા ઇનકો પતા ચલા કે મેં સંદેશ પ્રેસ ગયા હું તો યે મેરી ફિલ્ડિંગ જમા કે મેરે ઉપર હુમલા કિયા હૈ. આગે ક્યા હોગા, આગે ક્યા કરોગે? ઇન લોગો કે ખિલાફ ફરિયાદ દાખલ કરૂંગા. એસે ગુંડે લોગો કો તડીપાર પાસા યે યહાં સે છૂટેંગે તો ઇસકે બાદ ઇનકે ઉપર તડીપાર ભી કરવાએંગે, પાસા ભી કરવાએંગે. જો કાયદે સે જો લડાઈ હો સકતી હૈ વો લડેંગે. જમીન કા જો મામલા હૈ વો કિતને સાલ પુરાના હૈ ઓર કહાં પહોંચા હૈ અભી? उसमे फरियाद दाखिल हो गई है, ये लोग जेल चले जाएंगे आज अभी 5-6 बजे अभी ये लोग जेल चले जाएंगे. जमीन का क्या मामला है, कितने साल पुराना किस्सा है ये? ये जमीन का किस्सा है 1984 की जमीन है और आज 2020 1984 से लेके 2020 तक इस जमीन का सारा रेवेन्यू रिकॉर्ड हमारे पास है. हमारा जो जिसने खरीदी हुई है सारे हमारे पास रिकॉर्ड है. इन लोगों ने 2018 में 10 रुपये के स्टैम्प पेपर जो 3,500 रुपये में एक एक स्टैम्प पेपर खरीद कर 4 स्टैम्प पेपर खरीद कर इन लोगों ने 2004 की लिखाण उसमें करवाई हुई है. खोटे स्टैम्प पेपर, खोटे सील, खोटे सिक्के, खोटी साइनें किन किन ने किया है सारे राज खुल चुके हैं.
पुलिस इन्वेस्टिगेशन कर रही है, FIR इन्वेस्टिगेशन हो रही है FIR की, उसमें और भी बहुत सारे नाम खुले हैं। इनको मुझे डराने के लिए, मुझे धमकाने के लिए या मुझे मारने के लिए इन लोगों ने पूरी साजिश रची है मेरे खिलाफ। राहुल मकवाणा, GTV News, सूरत।